ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને માન્ય છે કે આ દેશની અંદર શાંતિ કરુણા મૈત્રી પ્યાર અને ભાઈચારો સાથે સાથે થી આ દેશ ચાલે અત્યારે તલવારોની જરૂર નથી અત્યારે પેન ની જરૂર છે પેનથી ચાલવું જોઈએ હાલ જે અમુક સંગઠનના લોકો જે પોતાને અમુક ચોક્કસ રાષ્ટ્ર બનાવવાની જે નીતિઓ ચાલી અને જે હથિયારોની ઉપાડવાની વાત કરે છે હથિયારો લઈને ફરી રહ્યા છે એવા વ્યક્તિઓને ખાસ સંદેશો આપું છું કે હથિયારની જરૂર નથી ભાઈ પ્રેમ કરુણા મેદ્રીની જરૂર છે ને સાથે સાથે શિક્ષણની જરૂર છે અહીંયા રોજગારીની જરૂર છે અહીંયા સારા આરોગ્યની જરૂર છે તો અહીંયા બોલપેન આપો હથિયાર નહીં અને આવનારા સમયની અંદર આ આંદોલન છે હાલ ગોંડલ માં હતું ગોંડલ થી હાલ રાજ્યવ્યાપી આંદોલન થવાના પડઘા હાલ અમારા સમાજની અંદર એક નવી રણનીતિ બની રહી છે ટૂંક સમયની અંદર રાજ્યવ્યાપી આંદોલન થશે જરૂર પડશે તો આગળ ભાઈ ચંદ્રશેખરની તમે વાત કરી તો જરૂર પડશે તો જંતર મંતર સુધી પણ એસટી સમાજ જવા માટે તૈયાર છે તો આ તમામની વચ્ચે જ્યારે રાજુભાઈ રફીક બનવા તૈયાર થયા છે તેને સમાજ કઈ રીતના જોઈ ખૂબ સરસ પ્રશ્ન કર્યો રાજુભાઈ ને એકને મજબૂર નથી કર્યા આવા અનેક વ્યક્તિઓને આ જે વ્યવસ્થા બની છે વ્યવસ્થાએ અમને મજબૂર કર્યા છે સમાધાન તો પહેલાં મેં ના પાડી છે સમાધાન તો થવાનું નથી કારણ કે હું આજે સમાધાન કરી લઉં તો આ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ આવા અનેક બનાવ પહેલાં કર્યા છે એક વકીલને નંગન હાલતમાં કરીને માર્યો હતો અને એને પોતાને એ વકીલને પૈસા પણ પી રહ્યો હતો અને એ વકીલે ફરિયાદ નથી કરી જ્યારે વકીલ દરજાના માણસોને મારતા હોય અને આવા અનેક બનાવ ગણેશ ગોંડલને જૈરાશ્ય કર્યા છે એક પીએસઆઈનું પણ ચાવડા સાહેબનું મર્ડર કરેલું છે એક પાટીદાર સમાજના આગેવાનનું જયરાશ્ય મર્ડર કરેલું છે જો હું આ સમાધાન કરું તો એને તો મજા આવી જાય પાછા બીજા કોઈક છોકરાને મારે કે ક્યાંક ને ક્યાંક આપણે મારીએ છીએ ગુના કરીએ છીએ સમાધાન થઈ જાય છે એટલે હું સમાધાન નથી કરવાનું અમે સરકારશ્રીને ચાલીસ દિવસનો ટાઈમ આપ્યો હતો કે ચાલીસ દિવસની અંદર અમને બોલાવીને અમને સાંભળવામાં નહીં આવે તો અમે ઓછામાં ઓછા બે લાખ બાઇક જૂનાગઢથી બાઇક રેલી લઈ અને અમે બા તેર તારીખે નીકળવાના છીએ અને પંદર ઓગસ્ટે અમે ગાંધીનગર જઈ સીએમ સીએમ સીએમને આવેદન આપશું રાજ્યપાલને આવેદન આપશું ને કમલમ ખાતે જઈ અને ગીતાબાનું રાજીનામું માગશું અને એકસો વીસ બીમાં જયરાજસિંહની અટકત થાય એવી માંગ સાથે અમે ગાંધીનગર જવાના છીએ નમસ્કાર ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું ગોંડલની ચકચારિત કેસની જો વાત કરીએ તો રાજુ સોલંકી પીડિત છે તેમના પુત્રને માર મારવામાં આવ્યો હતો અને તેને લઈને આ જે આખો મામલો છે ન્યાયપાલિકામાં છે આજે અમદાવાદ ખાતે હાઈકોર્ટમાં તે આવ્યા છે અને તેમને શું ત્યાંથી આશ્વાસન મળ્યું છે આવનારા દિવસોમાં કંઈ તારીખ તેમને મળી છે તેના વિશે વાત કરીશું પણ તેમની સાથે સાથે બે સંગઠનોના આગેવાન ભાનુભાઈ પણ અમારી સાથે હાજર છે તેમનાથી આ કેસ વિશે વાત કરીશું રાજુ સોલંકીને અને તેમના કેસને કઈ રીતના તમે આગેવાન તરીકે જોઈ લે જે પૂરા ગુજરાતની અંદર એક શરમજનક ઘટના ગુજરાતની અસ્મિતાને અવારનવાર ડોળવાના પ્રયાસ કરનાર વર્તમાન સમયના ધારાસભ્યના દીકરા જેમને પ્રજાનું રક્ષણ કરવાનું હોય એના બદલે એ ભક્ષણ કરી અને દબાયેલા કચડાયેલા વર્ગો પર અવારનવાર જેમણે દબંગગીરી કરી છે એમને એવું જ હતું કે આ દેશની અંદર સંવિધાન નથી પણ રાજુભાઈ અને રાજુભાઈની સાથે સમગ્ર ગુજરાતનો દલિત સમાજ અને દબાયેલો કચડાયેલો વર્ગ સાથે જોડાયો જેના હિસાબે જે સંવિધાનિક રીતે જે અમારે કાનૂની જે સહારો લેવાનો એ સહારો લીધો સાથે સાથે રોડ ઉપરનું આંદોલન લઈ અને ગણેશ ગોંડલની એમની જે જગ્યા છે એ જગ્યા અમે અમને બતાવી દીધી છે ચોક્કસથી ભાનુભાઈ જો વાત કરીએ તો રાજુ સોલંકી અને તેમના પુત્ર આ પહેલો કેસ નથી દલિત માટે એવા કેટલા જ કિસ્સાઓ બનતા આવ્યા છે અને તમે લોકો લડત લડતા આવ્યા છો જિગ્નેશ મેવાણી હોય કે તેના પછીના કેટલાક પણ આગેવાનો હોય પણ આની અંદર કોઈક ઠોસ કદમ કે કોઈ ઠોસ કાનૂન કેમ બનાવવામાં નથી જે આ ઘટના તો પ્રથમ નથી અને ઘટનાઓને અટકાવી એ મુશ્કેલ છે પણ નામુમકિન નથી કારણ કે આ દેશની અંદર એક એક એવી વ્યવસ્થા બનાવવામાં આવી છે જે વ્યવસ્થામાં એકને ઊંચો ને એકને નીચો જાતિવાદી જે વ્યવસ્થા છે જે વ્યવસ્થા છે વર્ષોથી જ ચાલી આવી છે આ વ્યવસ્થાના હિસાબે આ દેશની અંદર અમુક ચોક્કસ વર્ગના દીકરાઓને મૂચ રાખવામાંથી એમની હત્યાઓ થતી હોય પાણીના મટકા સૂવામાંથી એમની હત્યાઓ થતી હોય મંદિરમાં જાય તો એ મંદિરો ધોવામાં ધોવા પડતા હોય અમારી દીકરીઓને નિર્વસ્થ કરી અને એની રોડ પર પરેડો કાઢવામાં આવતી હોય આવી જે ઘટના છે એ ઘટના ફક્ત ને ફક્ત એક જ સિસ્ટમના હિસાબે મને છે ને એ સિસ્ટમ છે જાતિવાદી વ્યવસ્થા જે વર્ષોથી આ દેશની ઉપર એક ચોક્કસ સંગઠનને ચોક્કસ વર્ગના વ્યક્તિઓએ બેસાડી દીધી છે એ જાતિવાદી વ્યવસ્થા છે એને બદલાવનું આંદોલન હાલ ભારતના તમામ લોકોએ સાથે મળીને લડવું પડશે તો જ આ અત્યાચારો છે આ દેશની અંદરથી બંધ થશે ચોક્કસથી આ બંધ થશે પરંતુ લોકસભા સાંસદની જો વાત કરીએ તો ચંદ્રશેખરે આ વખતે સંસદમાં પણ જે લોકતંત્રનું મંદિર છે ત્યાં તેમણે અવાજ ઉપાડી છે કે દલિત સમાજના દીકરાઓ મરવા માટે પેદા નથી થતા દલિત સમાજના દીકરાઓ ભારતના પ્ર જે ભારતનું સંવિધાન છે અને ભારતની પ્રગતિ માટે તે લોકો જન્મ લે છે પરંતુ હાલ ભારતમાં શું જોવામાં આવે છે કે દલિતના યુવાઓને ઘોડી પર ચડે તો મારવામાં આવે છે નવા કપડાં પહેરે તો મારવામાં આવે છે તો આવનાર દિવસોમાં તમારો કોઈ પ્રયાસ રહેશે કે ચંદ્રશેખર જેવા સાંસદને મળવાનું કોઈ તમારું પ્લાનિંગ કારણ કે ભારતીય ન્યાય સંહિતા બીએનએસ કાનૂનની જો વાત કરીએ તો કલમોમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે તો તમે સાંસદોને મળીને આ કલમને પણ કોઈ ફેરફાર કરવામાં આવે અને દલિત પર અત્યાચાર થતા હોય તે કલમને થોડી વધુ સારી બનાવીને અત્યાચારો રોકવાના પ્રયાસો કરવામાં આવે તેવી કોઈ વાંધી સો ટકા આ દેશની અંદર સંપૂર્ણ રીતે સંવિધાન છે એ લાગુ જ નથી થયું જો સંવિધાન લાગુ થાય તો આવા કાયદાઓ છે બનાવવા જ ન પડે ભારતીય સંવિધાનની આર્ટિકલ સત્તર છે એ ચોખ્ખું કહે છે કે આ દેશમાંથી સુવાસુત છે ને નષ્ટ નાબૂદ થવું જોઈએ આજિ સુધી એ સુવાસુત નષ્ટ નાબૂદ નથી થયું ભારતીય સંવિધાનની આર્ટિકલ પંદર છે જાતિ લિંગ વંશ ભેદના ભેદભાવો દૂર કરીને દરેક વ્યક્તિને સમાનતાથી જીવવાના અગિકારો આપેલા એટલે ભારતીય સંવિધાન હજી સંપૂર્ણ રીતે લાગુ જ નથી થયું રવિભાઈ ચંદ્રશેખરની વાત તો ચંદ્રશેખર આઝાદ જેવા અનેક યુવાનો જે છે એ હાલ આ લડતની અંદર લડત આવી રહ્યા છે પણ એક ખાસ આ સમયે કહીશ કે અમારો વર્ગ છે સંવિધાનને માનનારો વર્ગ છે સાથે સાથે આ દેશની અંદર જે કાંઈ ઇમારતો કદાચ સંસદ જેવી ઇમારત બની તો એ ઇમારતના પાયામાં પણ આ દેશના દલિત આદિવાસી દબાયેલા કચરા વર્ગની મજૂરી છે જો આ દેશના એ વ્યક્તિઓ એક દિવસ અગર કામ બંધ કરી દેશે ને તો આ દેશને ખબર પડશે કે આ લોકોની કિંમત શું છે આ અહીંયા ટાંચણીથી માંડીને પ્લેન સુધીની જે વસ્તુ બને છે એની અંદર ક્યાંક ને ક્યાંક અમારો વર્ગ કામ કરી રહ્યો છે આ કામ બંધ થઈ જશે તો આ દેશની વ્યવસ્થા છે એ ખોળવાઈ જશે અને સાથે સાથે એ વસ્તુ એ પણ કહું કે અમે સંવિધાનને માનનાર તો છીએ સાથે સાથે અમારા આગળના જો ઇતિહાસ કહીએ તો અમે શહીદ ઉધમસિંહના વંશજો છીએ કે આ દેશની અંદર જેણે વિચાર કરો કે જેણે જલિયાવાલા બાગની જે ઘટના ઘટી હતી એનો બદલો લેવા અગર ભારતમાંથી કોઈ ગયા તો એ અમારા પૂર્વજો ગયા હતા એ અમારા પૂર્વજો ગયા હતા જે મહાર સેના આજે પણ મહાર રેજિમેન્ટ જે છે એ રજીમેટ પાંચસો મહારોએ અઠવીસ હજાર પેશવાઓ જે આવી જ રીતે દબંગગીરી કરતા હતા એ દબંગનો નાશ કરનાર પણ અમારા પાંચસો પૂર્વજોએ અઠ્યાવીસ હજારને રહીસી નાખ્યા છે અમે એના વંશજો છીએ પણ અમે સાથે સાથે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને માનીએ છીએ કે આ દેશની અંદર શાંતિ કરુણા મૈત્રી પ્યાર અને ભાઈચારો સાથે સંવિધાનથી આ દેશ ચાલે અત્યારે તલવારોની જરૂર નથી અત્યારે પેનની જરૂર છે પેનથી ચાલવું જોઈએ હાલ જે અમુક સંગઠનના લોકો જે પોતાને અમુક ચોક્કસ રાષ્ટ્ર બનાવવાની જે નીતિઓ ચાલી અને જે હથિયારોની ઉપાડવાની વાત કરે છે હથિયારો લઈને ફરી રહ્યા છે એવા વ્યક્તિઓને ખાસ સંદેશો આપું છું કે હથિયારની જરૂર નથી ભાઈ પ્રેમ કરુણા મેત્રીની જરૂર છે ને સાથે સાથે શિક્ષણની જરૂર છે અહીંયા રોજગારીની જરૂર છે અહીંયા સારા આરોગ્યની જરૂર છે તો અહીંયા બોલપેન આપો હથિયાર નહીં એવું સમજજો કે જે દિવસે આ દબાયેલા કચડાયેલા વર્ગની જે સ્પ્રિંગ તમે દબાવી દીધી છે એ જો ઉચકી જશે ને તો તમારા એક પણ હથિયાર છે ને ગોતા નહીં જડે એટલે આ દેશની વ્યવસ્થામાં બદલાવ ખૂબ જરૂરી છે અને આવનારા સમયની અંદર આ આંદોલન છે હાલ ગોંડલમાં હતું ગોંડલથી હાલ રાજ્યવ્યાપી આંદોલન થવાના પડઘા હાલ અમારા સમાજની અંદર એક નવી રણનીતિ બની રહી છે ટૂંક સમયની અંદર રાજ્યવ્યાપી આંદોલન થશે જરૂર પડશે તો આગળ ભાઈ ચંદ્રશેખરની તમે વાત કરી તો જરૂર પડશે તો જંતર મંતર સુધી પણ એસસી સમાજ જવા માટે તૈયાર છે તો આ તમામની વચ્ચે જ્યારે રાજુભાઈ રફિક બનવા તૈયાર થયા છે તેને સમાજ કઈ રીતના જોઈ છે ખૂબ સરસ પ્રશ્ન કર્યો રાજુભાઈને એકને મજબૂર નથી કર્યા આવા અનેક વ્યક્તિઓને આ જે વ્યવસ્થા બની છે વ્યવસ્થાએ અમને મજબૂર કર્યા છે હાલ હું તેત્રીસે તેત્રીસ જિલ્લા ના એસસી એસટી સમાજના વ્યક્તિ અને આગેવાનોને મળી રહ્યો છું હાલ રાજુભાઈ સોલંકીએ વાત કરી છે એની સાથે હું એમ નથી કહેતો કે અમે સહમત નથી પણ હું તેત્રીસે તેત્રીસ જિલ્લાના આગેવાનો અમે મળશું એક ચોક્કસ રણનીતિ બનાવીશું અને રાજુભાઈની સાથે કેવી રીતે ચાલવું એ બાબતથી પણ અમે વિચારવાના છીએ એના પહેલાં જો અમારી જે માગણીઓ છે માગણી સરકાર સ્વીકારી લે તો અમે રાજુભાઈને સમજાવવાના પણ પ્રયાસો કરીશું અન્યથા અમારા જે પ્રતિનિધિમંડળ છે અમે બેસી અને એક ચોક્કસ નીતિ અને નિર્ણય લઈ અને આખરે તો અમે અમારા સમાજની સાથે જોઈએ છીએ એટલે જે નિર્ણય છે એ સમાજના આગેવાનો હવે હું ટૂંક સમયની અંદર બધા આગેવાનો સાથે હું પોતે ફેસ ટુ ફેસ જઈ અને ખૂબ સારો નિર્ણય લેવાના છીએ દક્ષિણથી લઈ અને કચ્છભુજ સુધીના આગેવાનો સાથે મારે ચર્ચા ચાલી રહી છે રાજુભાઈએ કોલ આપ્યો છે આ બાબતથી અમે એક અલગથી સંકલન બેઠક કરીશું એમાં રાજુભાઈ નહીં હોય અમે અમારું પ્રતિનિધિમંડળ બેસશે અને એક ચોક્કસ નિર્ણય લેશું એના પહેલાં અમે જાડી સાંભળીની સરકારને કહીએ છીએ કે અમારા જે પડતર પ્રશ્નો છે રાજુભાઈની જે માગણી છે આ માગણી અને મુદ્દાઓ અમારા સ્વીકારી લે આ હજી અમે નિર્ણય છે છે એ પણ આગળ જો અમારા મુદ્દાઓ નહીં સ્વીકારે સરકાર અમારી વાત નહીં સાંભળે તો આગળ અમે શું કરશું એ સમય બતાવશે જી ચોક્કસથી રાજુભાઈ હવે જે રીતના સાંભળ્યું એક લાકડીને તો કોઈ પણ તોડી શકે છે પરંતુ લાકડીના ભારાને કોઈ તોડી નથી શકતું એ આપણને નાનપણમાં સ્કૂલમાં ભણાવતા હતા અને આ ક્યાંક ને ક્યાંક આજે એ જોવા મળ્યું છે કે જ્યારે તમારી આ લડત ગોંડલથી શરૂ થઈ ત્યારે તમે એકલા હતા આજે તેત્રીસ જિલ્લાના આગેવાનોને તમારું સમાજ સાથે છે ન્યાયપાલિકા તરફ તમને વિશ્વાસ છે કઈ રીતના હવે આખા મામલાને જોઈ રહ્યા છો અને આગળ જઈને આના વિશે હવે તમે શું વિચારી રહ્યા છો કે જો સરકાર તરફથી તમને દબાણ આવે આના સમાધાન પ્રત્યે તો તમારો રોલ શું રહેશે સમાધાન તો પહેલાં મેં ના પાડી છે સમાધાન તો થવાનું નથી કારણ કે હું આજે સમાધાન કરી લઉં તો આ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ આવા અનેક બનાવ પહેલાં કર્યા છે એક વકીલને નંગન હાલતમાં કરીને માર્યો હતો અને એને પોતાને એ વકીલને પૈસા પણ પી રહ્યો હતો અને એ વકીલે ફરિયાદ નથી કરી જ્યારે વકીલ દર્જાના માણસોને મારતા હોય અને આવા અનેક બનાવ ગણેશ ગોંડલને જયરાજસિંહે છે એક પીએસઆઈનું પણ ચાવડા સાહેબનું મર્ડર કરેલું છે એક પાટીદાર સમાજના આગેવાનનું જયરાજસિંહે મર્ડર કરેલું છે જો હું આ સમાધાન કરું તો એને તો મજા આવી જાય પાછા બીજા કોઈક છોકરાને મારે કે ક્યાંક ને ક્યાંક આપણે મારીએ છીએ ગુના કરીએ છીએ સમાધાન થઈ જાય છે એટલે હું સમાધાન નથી કરવાનું અમે સરકારશ્રીને ચાલીસ દિવસનો ટાઈમ આપ્યો હતો કે ચાલીસ દિવસની અંદર અમને બોલાવીને અમને સાંભળવા નહીં આવે તો અમે ઓછામાં ઓછા બે લાખ બાઇક જૂનાગઢથી બાઇક રેલી લઈ અને અમે બા તેર તારીખે નીકળવાના છીએ ને પંદર ઓગસ્ટે અમે ગાંધીનગર જઈ સીએમ સીએમ સીએમને આવેદન આપશું રાજ્યપાલને આવેદન આપશું ને કમલમ ખાતે જઈ અને ગીતાબાનું રાજીનામું માગશું અને એકસો વીસ બીમાં જયરાજસિંહની અટકત થાય એવી માંગ સાથે અમે ગાંધીનગર જવાના છીએ ચોક્કસથી તો આ તમામની વચ્ચે આંદોલન દિવસે ને દિવસે ઉગ્ર બનતો જશે એની વચ્ચે તમને કોઈ ડર તમારા પરિવારને અમને કોઈ જાતનો ડર નથી કારણ કે હું એકલો નથી જવાનો ઓછામાં ઓછા પાંચ લાખ દલિતો ભેગા થઈને જવાના છીએ અમે બપોરે રોટલા રાજકોટ ખાશું અને સુરેન્દ્રનગર અમારી જાહેર સભા થાય અને બાવળા પણ અમારું રાઈટનું ભોજન અમે ભોજન લેશું અને ત્યાંથી પછી અમે ગાંધીનગર જવાના છીએ કેમકે આખો સમાજ મારી સાથે જોડાયેલો છે આજે મેં માત્ર માત્ર મારા પરિવાર પૂરતી સોલંકી પરિવાર પૂરતી ચીમકી આપી છે અને કાલે હું એવું માનું છું કે ઓછામાં ઓછા પાંચ લાખ દલિતો કદાચ ઇસ્લામ ધર્મ અંગીકાર કરશે એવો મને પૂરો વિશ્વાસ છે જી ચોક્કસથી તો આખી લડાઈની અંદર હવે રાજુ સોલંકી એકલા નથી તેમની સાથે પાંચ લાખ દલિતો જોડાવાના છે અને જો કદાચ સરકાર તેમની માંગને પૂર્ણ નહીં કરે તો તે લોકો પણ ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાના છે તેવી અહીંયા ચીમકી આપવામાં આવી છે ન્યૂઝ ફોર ઇન્ડિયાના માધ્યમથી હવે જોવાનું રહ્યું કે રાજુભાઈ સોલંકીની સાથે તેમના સમાજ જોડાવાના છે અને આ લડાઈ રાજુભાઈ એકલાની નથી રાજુભાઈનું કહેવું છે કે જો કદાચ હું સમાધાન કરી લઉં સરકારની દબાવમાં આવીને તો આવનારા દિવસોમાં મારા દલિત ભાઈ કે મારી દલિત બહેનને પણ તે લોકો આવી રીતના જ રસ્તા વચ્ચે તેમને માર મારશે અને અભદ્ર ભાષાઓ તેમના પર વાપરવામાં આવશે તો કારણ હવે જોવાનું રહ્યું કે રાજુભાઈની લડાઈ જો છે રાજુ સોલંકીની એ પોતાની એકલાની નથી આખા સમાજ માટે છે અને આ ગુજરાતના માટે ગૌરવનું જે નિશાન બન્યું છે રાજુભાઈ સોલંકીનો આખો કેસ કારણ કે જ્યાં જ્યાં અત્યાચાર થતા હોય ત્યાં આવા લોકો ઊભા થતા હોય રાજુભાઈ સોલંકી જેવા તો સમાજને તેમના પર ગર્વ કરવો જોઈએ કે અમારા માટે કોઈ અમારી પાછળ લડવા માટે છે તેમની સાથે સાથે જેમ અમે વાત કરી તેમના આગેવાનોથી તેમણે પણ એમ કીધું કે અમે રાજુભાઈની સાથે છે અને તેત્રીસ જિલ્લાના આગેવાનો રાજુભાઈની સાથે જોડાઈને તેમના સાથે કંધેથી કંધા મેળવીને તેમની તાકાત બનવાના છે હવે સરકાર એ જોશે ક્યાં સુધી આ જે આખો મામલો છે તેને ન્યાયપાલિકામાં કઈ રીતના જોવામાં આવશે અને રાજુભાઈને કેટલી વહેલી તકે ન્યાય મળશે